બુટલેગરો સામે લડીશું, બુટલેગરો સામે ઝૂકીશું નહીં। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ અને એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા। થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન, જનતા રેડ મામલે તટસ્થ તપાસ નહીં થાય તો આંદોલન કરાશે। ગેનીબેન ઠાકોરનું નિવેદન, જનતા રેડ મામલો વિધાનસભામાં ઉઠાવીશું। ગેનીબેન ઠાકોરે સમર્થકો સાથે મળી દારૂ ભરેલ ગાડી ઝડપી હતી। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય શિવા ભુરિયા, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દિયોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્યોએ દિયોદર પોલીસ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી તટસ્થ તપાસની માંગ કરી। જનતા રેડમાં દારૂ પકડવા ગયેલ ગેનીબેન ઠાકોરના બે સમર્થકો સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરવાનો મામલો બન્યો છે। થરાદ ગાડી પકડાણી કે દિયોદર પકડાણી, એ પોલીસનો તપાસનો વિષય છે। એમનો જે કંઈ એમના ફૂટેજના આધારે કે કોલ ડિટેલના આધારે, એમાં હું કાંઈ પડવા માગતી નથી। મારી વાત કે બનાસકાંઠા જિલ્લાની અંદર વિધાનસભામાં અમે 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી ગાડીઓ દારૂની નીકળે, તો એનો અર્થ એ થયો કે વિધાનસભાની અંદર ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ, અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ। અને એના એ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કાંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી, એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે। બીજું એવું નક્કી થાય છે કે ભાઈ આ ડ્રાઈવરને તમે ક્યાં રાખ્યો, તો કોણે રાખ્યો, પરમ દિવસે રાત્રે જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો દિયોદર પોલીસ સ્ટેશનમાં, જેમાં કોતરવાડાથી પિકઅપ દારૂ મળી આવેલ અને 54 પેટી દારૂ, અંદાજિત 2,72,000 મુદ્દામાં કબજે કરેલો હતો, જેમાં જે આરોપી હતો મનોજ રબારી એને અમે વિધિસર અટક કરેલો। અને પછી એને જે હકીકત બતાવેલી કે જે ગાડી રાત્રે 11 વાગે આવી હતી, ત્યારબાદ 11 વાગે થરાદ કેનાલ પાસે ગાડી રોકેલી હતી, અને પછી અમુક માણસો, જેમાં 2 માણસોના એને નામ યાદ છે, પ્રધાનજી અને બલાજી, એ 2 માણસો સાથે બીજા અન્ય માણસો, અન્ય ઈસમો તેને અલ્ટો ગાડીમાં શિફ્ટ કરી કોઈ અવાબુ જગ્યા